નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ હજુ આજ ઝીરોમાં આપનું સ્વાગત છે હું ચૂકું છે દર્શક મિત્રો આજે ઝીરોઅરની અંદર ચર્ચા કરવી છે સડક તું કાશ્મીર દર્શક મિત્રો જે રીતે એરસ્ટ્રાઇક થવા પામી પરંતુ ત્યાર પછી ક્યાંક લાગી રહ્યું હતું કે આતંકવાદીઓ ઉપર ક્યાંક લગામ જોવા મળી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરીએ તો હજુ પણ કાશ્મીરની અંદર આતંકવાદીઓ વચ્ચે અને લશ્કર વચ્ચે ચકમક હજુ પણ જરી રહી છે આતંકવાદીઓના હુમલા હજુ પણ જોવા મળી રહ્યા છે

સમગ્ર મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા કરવી છે તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર દીવા પટેલ કે જેઓ નેતા છે ભારતીય જનતા પાર્ટીના દિલીપ ગોયલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે કેપ્ટન જયદેવ જોશી કે જેઓ નિવૃત્ત આર્મી અધિકારી છે ત્રણેયનું સૌથી પહેલાં હું સ્વાગત કરું છું સૌથી પહેલાં હું જયદેવ ભાઈ આપને પૂછવા માંગુ છું કે જે રીતે એક કાશ્મીરનો મુદ્દો હંમેશા માટે ક્યાંક કહેવાય છે કે આપણા ભારત દેશ માટે હંમેશા અગત્યનો મુદ્દો રહ્યો છે અને આ સરહદી વિસ્તાર અને ત્યાં આતંકવાદીઓ જે રીતે ત્યાં પ્રવર્તી રહ્યા છે આતંકવાદીઓની જે મુઠભેડ લશ્કર સાથે જોવા મળતી હોય છે કેટલાક આપણા જવાનો પણ ત્યાં શહીદ થયા જોવા મળ્યા છે અને ફરી વખત સુરક્ષા દળોને નિશાન બનાવીને ક્યાંક આઈડી બ્લાસ્ટ પણ જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં બે આતંકવાદી હુમલા પણ જોવા મળ્યા છે અને આ મુઠભેડ હજુ પણ ક્યાંક યથાવત શું છે સર આપનું વ્યૂહ

આ એક એવી વસ્તુ છે કે જેની માટે જેના ઉપર આધિપત્ય જમાવવા માટે બંને રાષ્ટ્રો લડતા રહેશે જીઓ સ્થિતિ એની એવી છે એક સમયે તો ઇકોનોમિકલ સ્થિતિ અને ઇન્ટરનેશનલ સ્થિતિ પણ એવી હતી જે રીતે એ જોડાયેલું છે બાકીના પાડોશી દેશો સાથે ત્યારથી એ હતું જ હવે કશ્મીરનો આ એક જીઓ પોલિટિકલ એમની ખાસિયત એની વિશેષતા એ સ્થાનની એ જગ્યાની ત્યાંના લોકોની ત્યાંની ડેમોગ્રાફીની જનસંખ્યાની એ વિશેષતાને આપણે એક વિશેષ પ્રોબ્લેમ બનવા દીધો એમાં કેટલાય ફેક્ટર્સ કારણભૂત છે એક સુડતાલીસની જ લડાઈમાં પાકિસ્તાનને આપણે સંપૂર્ણ રીતે પાછું ખદેડી દેવાની જરૂર હતી એ ના કર્યું એ પછી જમીન ઉપરની લડાયેલી લડાઈઓને આપણે ટેબલ ઉપર હારી ત્રીજું યુનાઇટેડ નેશન્સ ને આપણે જાણે એ જ સાબિત કરવા માટે એ કરતા રહ્યા કે નહીં અહીંયા બધું બરાબર છે એટલે લેપ્િસાઇટની વાત પણ એક સમયે હતી હ્યુમેનિટેરિયન કોઝની વાત થઈ ત્યાં સુધી કે આર્મ્ડ ફોરસીસ હજી હમણાં સુધી મે પોતે રજોરીમાં એ કરેલ છે ઓપરેશન સદભાવનાના નામે ત્યાંના લોકો માટે કલ્યાણકારી હેલ્થ એજ્યુકેશન ડેવલપમેન્ટ વિમેન એમ્પાવરમેન્ટ ના કાર્યક્રમો આપણે કરતા રહ્યા પણ આ બધાના ઇક્વેશનમાં ભારત એક તરફી કામ કરતું રહ્યું ને ઇક્વેશનની બીજી બાજુ આ ઇક્વેશન સંતુલા થાવી જોઈએ બીજી બાજુ જે પાકિસ્તાન છે સતત પીઠમાં ખંજર ભોગતું રહ્યું એના તરફે કદાચ આપણે એટલું લક્ષ્ય નથી સેવ્યું અને આ બધા પરિબળોના કારણે જે આ બહુમુખી

મેનિફેસ્ટેશન થતું હોય તો એ કાશ્મીરમાં થાય છે સંપૂર્ણ રીતે ત્યાંની જનતાને આપણે આપણી તરફ નથી કરી શક્યા એક સંપૂર્ણ રીતે લોખંડી પંજાથી આર્મી કામ નથી કરી શકી ત્રીજું કારણ આપણી કેન્દ્ર સરકાર ત્યાંની રાજ્ય સરકારને મજબૂત રીતે અલગાવવાદી નેતાઓને દૂર નથી કરવાનું કહી શકી એ ત્રીજું કારણ આના કારણે સતત ને સતત આપણે ત્યાં તાબૂતમાં સૈનિકોના મૃતદેહો આવતા રહે છે અને જાણે એસેમ્બલી લાઈન ફેક્ટરી હોય તેમ જેટલા જેટલાય એ દબાવો પણ બ્રેઈન વોશ થયેલા યુવાનો આતંકી બનીને આપણી સામે આવતા રહે છે જી જી તો દિલીપભાઈ જે રીતે ત્રણ કારણ જયદેવભાઈએ ગણાવ્યા કે ક્યાંક આ ત્રણ કારણ પણ અગત્યના છે ત્યારે ગત અઠવાડિયેની જ્યારે વાત કરીએ તો અનંતનાગ જિલ્લાની અંદર આતંકવાદીઓએ સીઆરપીએફ ઉપર હુમલો કર્યો તો પાંચ જવાન શહીદ થવા પામ્યા હતા મતલબ જે રીતે તાબુદની અંદર શહીદ થઈને જવાનું મૃતદેહ આવતો હશે અને ક્યાંક હજુ પણ આ ચિંતાજનક બાબત કહી શકાય કારણ કે આપણે ક્યાંક લાગતું હોય છે કે હવે ક્યાંક કાશ્મીરની અંદર પરિસ્થિતિ ક્યાંક શાંત પડી પરંતુ ક્યાંક ફરી વખત આવા નાના નાના ચમકલા જોવા મળી જતા હોય છે એનું કારણ એ છે કે ભૂતકાળમાં બી આપણને એવા અનુભવ થયા છે આપણને એમ લાગે કે કાશ્મીર સમસ્યાનો કંઈક ઉકેલ આવી ગયો છે પણ એવું થતું નથી છેલ્લે આપણે વચ્ચે શાંતિ હતી ને આપણે એવું કહીએ છીએ કે એટી ની જે ઇલેક્શન હતી એ વખતે વળી પાછો ગડબડ થઈ ઇલેક્શનમાં વળી વાળી પાછોથી અસંતોષ ઉભો થયો સરકાર બદલાઈ જાય નેતા બદલાઈ જાય એને કારણે કાશ્મીર સાથેની નીતિ પણ બદલાઈ જાય એટલે ઘણીવાર સવાલ એ થાય છે કે આ દેશ એક રાજ્ય વિશે અથવા એક સમસ્યા વિશે નક્કી નથી કરી શકતો ભેગા થઈને સિત્તેર વર્ષ કરતાં વધારે થયા છે ત્યારે એ કાશ્મીરનું આપણે કરવું છે શું કેવી રીતે કરીશું જે સર્વસંમતિ આટલો પ્રૌઢ દેશ આટલો સમજદાર દેશ આટલા સારી નેતાગીરીયા દેશે જોઈ દુનિયામાં જેના વખાણ થાય પણ એક વસ્તુ આપણે નથી કરી શકતા કે કાશ્મીરની સમસ્યાનું આપણે કરવું છે શું એનો એક ઉકેલ લાવી શકતા નથી બીજું બધાને ફાવે છે કોઈ એક પક્ષની પણ બધા પક્ષને મજા આવે છે કે કાશ્મીરનો મુદ્દો છે એ તમને ચૂંટણીમાં કામ લાગે છે ઉપયોગી થાય છે પોતપોતાની રીતે બધા પક્ષોને એનો ફાયદો થાય છે એટલે મને એવું લાગે છે કોઈને ઉકેલવામાં રસ જ નથી આ ઇસ્યુ ચલાવતા રહો અને એનો ચૂંટણીમાં તમે ઉપયોગ કરતા રહો એ પણ એક બહુ મોટી વાત છે બીજી જે ત્રીજી અવાસ્તવિકતા ઊભી થાય છે કે અમુક પ્રકારના અમુક પ્રકારનો પક્ષ સત્તામાં આવી જશે અથવા તો અમુક પ્રકારનું નેતૃત્વ આવી જશે બહુ કડક રીતે કામ લેવામાં આવશે સૈનિક કાર્યવાહી કડક કરવામાં આવશે સૈનિકોને છૂટ આપવામાં આવશે સેનાને છૂટ આપવામાં આવશે પોલીસને છૂટ આપવામાં આવશે એક જ નિશ્ચિત પોલિસી કરવામાં આવશે એને કારણે હુમલા બંધ થઈ જશે એવી કલ્પના કરી લેવી કે માની લેવી એ પણ અવાસ્તવિકતા છે કારણ કે જેને આત્મઘાતી હુમલા કરવા છે જેને ધર્મના નામે જેનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું હોય એ યુવાનો કે જેને કશી ખબર નથી પડતી એને તમે ભરમાવીને એને તમે વિસ્ફોટકો આવીને દોડાવીને મોકલી દો એને તમે કેવી રીતે રોકી શકો આ અસંભવ વાત છે દુનિયામાં ક્યાંય એ રીતે આપણે પોલીસની ચોકીઓ ગોઠવીને કે સેનાને ગોઠવીને એને કાબૂમાં નથી લઈ શકતા તમારે એને મૂળ મૂળિયા જ્યાં ત્યાં છે એ મૂળિયા તમારે કાપવા પડે લો એન્ડ એન્ડ ઓર્ડરની સિચ્યુએશન નથી આનો લો એન્ડ ઓર્ડર એટલે કે કાનૂની પોલીસની રીતે એને હલ કરવાનો આ મામલો નથી આ મામલો અલગ રીતે હલ કરવા માટેનો છે લો એન્ડ ઓર્ડરમાં પણ તમે અમુક હદથી વધારે તોફાની તત્વો નીકળી પડે તો ગલીએ ગલીએ કે આપણે પોલીસ નથી ગોઠવી શકવાના એનો મતલબ એ થયો કે એ ચોકી તમે રાખો પોલીસ કાર્યવાહી કડક કરો સેનાની કાર્યવાહી કડક કરો ઝીરો ટોલરન્સ રાખો બધી વાત સાચી છે પણ મૂળભૂત રીતે મૂળિયા જ્યાં છે મૂળિયા કાપવા માટેની કોશિશ કરવી પડશે પણ એ કાપવા માટે પહેલાં આપણે ડિસાઈડ કરવું પડશે રાષ્ટ્રીય સર્વસંમતિ આજેની ભૂતકાળમાં પણ આપણે અનેક ચર્ચા કરી છે કે આ મુદ્દે રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવી પડશે અને રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કર્યા પછી એમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વિના એક સમાન નીતિથી આપણે ત્રાસવાદની પાછળ પડીશું તો જ એની નાબૂદી થઈ શકશે નહીં તો આપણે જે કાશ્મીરમાં જોતા રહીએ છીએ એવું નિયમિતપણે જોતા રહેવાના છે હુમલા થશે આપણે કડક કાર્યવાહી કરીશું અથડામણ થશે બે પાંચ ઓછા કરીશું નવા ત્રાસવાદીઓ થશે આ સાયકલ ચાલ્યા કરશે કમ ઓકે ઓકે જે રીતે ક્યાંક વાત કરી કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્યાંક ગૃહપ્રધાન અમિત શાહ અને ક્યાંક માનવામાં આવી રહ્યું હતું ઇલેક્શન પહેલા જે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી એર સ્ટ્રાઇક અને એની પણ પહેલા જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક થવા પામી સુરક્ષાનો મુદ્દો

આજે આતંકવાદ એ દેશની સૌથી મોટી સમસ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારનું આતંકવાદ વર્ષોથી જે ચલાઈ રહ્યા છે જે ચાલી રહ્યું છે તો એ એક આપણા દેશ માટે એક ખૂબ મોટી ગંભીર સમસ્યા કહી શકાય એ પ્રકારનું છે આ દિન આપણા જવાનો શહીદ થાય આપણા દેશ માટે એક આપણા માટે સૌ માટે દુઃખની વાત છે કે જવાનોને શહીદ થવું પડે છે તો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે સરકારની જે પોલિસી રહી છે તો તો સીધો એના ઉપર આક્ષેપ કરીશ કે સરકારની જે પોલિસીને કારણે આજે આ જે હાલત જમ્મુ કાશ્મીરની થઈ છે તો એ માત્ર ને માત્ર સરકારની જે પોલિસી જે યુપીએ સરકારની જે પોલિસી રહી કોંગ્રેસની અત્યાર સુધીની પોલિસી રહી એ એના માટે જવાબદાર છે જે ત્રણસો સિત્તેરની કલમ જે અસ્થાયી રૂપમાં જે એ જે તે વખતે નહેરુજીએ જ્યારે નાખી ત્રણસો સિત્તેરની કલમ તો એ અત્યારે હટવી જોઈએ ત્રણસો સિત્તેરની કલમના કારણે આજે કાશ્મીરના ડેવલપમેન્ટ કાશ્મીરને જે આતંકવાદ જે ફેલાવવા માટેનું જે મૂળ હોય તો ત્રણસો સિત્તેરની કલમ છે ત્યાંનું અલગાઉવાદના જે પ્રકારનું કામગીરી ચાલી રહી છે તો એ પ્રકારની કામગીરી છે આપે જોયું હશે કે જ્યારથી અમિતભાઈ ગૃહમંત્રી નું જ્યારથી કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી એમને જે બેઝિક સમસ્યા શું છે જમ્મુ કાશ્મીરની તો અત્યાર સુધી જે પરિસીમન જે થયું હતું અત્યાર જે સત્યાસી સીટમાં જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને એ ત્રણને ને ડિવાઈડ કરવામાં આવ્યું છે એમાં સૌથી વધારે વેઇટેજ અને કશ્મીરને આપ્યું છે પણ તો નહીં નહીં આની અંદર તો ક્યાં આપણે એ મુદ્દાને ક્યાં જો અંદર ઉંડાણમાં ચર્ચા કરીશું તો ક્યાં પોલિટિકલ બેનિફિટ બી ક્યાં નહીં ફાયદો થાય ને એના કારણે પણ ક્યાં તે નિર્ણય હોય એવું લાગે સમસ્યાનો ઉકેલ લાવવા માટે જેમ કોઈ પણ રોગ હોય તો એને જડમૂળમાંથી જ્યાં સુધી નાબૂદ ના કરશો ત્યાં તો ત્યાં સુધી એ રોગ ફરી ને ફરી થશે તો જ્યાં સુધી આ સમસ્યાના મૂળમાં આપણે નહીં જઈએ તો ત્યાં સુધી એમનું કાયમી ઉકેલ આપણે નથી લાવી શકવાના તો એ જે કાયમી ઉકેલ લાવવા માટેના જે પહેલ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે એનડીએ ની સરકારમાં અમિતભાઈ સૌ પહેલી જ મીટિંગ અજીત ડોભાલજી જોડે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ની સાથે અને ત્યાંના સતપાલ સિંહ જોડે કરી અને જે પરિસીમન આયોગનું ગઠન કરવાનું એ અત્યારે વાત ચાલી રહી છે એના કારણે જો આ સીમા સીમાંકન થશે નવેસરથી તો જે જમ્મુમાં જમ્મુની સીટો અત્યાર સુધી ઓછી હતી અને કાશ્મીરનું અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરનું વધારે પડતું વેઇટેજ રહ્યું છે વિધાનસભામાં એમના કારણે અલગાવવાદી જે નેતા છે એનું પ્રભુત્વ જમ્મુ કાશ્મીરમાં ખૂબ વધારે રહ્યું છે એના કારણે રાષ્ટ્રીય જે શક્તિ જે બહાર આવી જોઈ એ કામ નથી કરી શકી તો એન કેન પ્રકાર આપણે એને નાથવું જ પડશે જ્યાં સુધી સુધી તમે કંટ્રોલ નહીં કરો ત્યાં એ આતંકવાદને પ્રોત્સાહન આપશે અને આના માટે જે પરિસીમન આયોગનું ગઠન કર્યું છે સરકાર એના દિશામાં જઈ રહી છે અને આપણે જોયું હશે કે ભાજપના સંકલ્પ પત્રમાં પણ ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસ એ પ્રમુખ પ્રાયોરિટીમાં એને લીધેલું છે અને એના ફર્સ્ટ ડેથી જ અમિતભાઈ એના ઉપર કામ કરી રહ્યા છે ઓકે ભાઈ જે રીતે ક્યાંક દિવ્યાબેને પણ કહ્યું ત્રણસો સિત્તેરની કલમ પાંત્રીસ એની પણ વાત કરી અને પરિસિમનની પણ વાત કરી હું સાથે એક મુદ્દો બીજો એક જોઈન્ટ કરીને આપને પ્રશ્ન કરવા માગું છું જે રીતે અનંતનાગની અંદર હુમલા થયેલા છે તો જૈશ મોહમ્મદનો ક્યાંક તેની અંદર હાથ રહ્યો છે પરંતુ જે રીતનું ગયા અઠવાડિયાની વાત છે તો તેની અંદર અલ ઉમર મુઝાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને કહેવાય છે કે તેણે આ હુમલો કર્યો છે અને આ સંગઠને જ જવાબદારી લીધી છે જે ભાઈ જે રીતે એક પ્રશ્ન છે કે અલગ અલગ સંગઠનો અથવા તો એક પ્રકારનું ત્યાં આગળ અલગ અલગ સંગઠનોનું નામ દરેક વખતે દરેક હુમલામાં અલગ અલગ જોવા મળતું હોય છે મતલબ એક આ ત્યાં આગળ એક મોટું નેટવર્ક જોવા મળ્યું હોય એવું લાગે છે કારણ કે જે સંગઠનના નામ ખાલી અલગ અલગ દરેક વખત આવી જતા હોય અને ક્યાંક ત્યાંના કહેવાય કે તેની જે સુરક્ષા છે તેને ક્યાંક ડોળાવવાની કોશિશ કરીને અલગ અલગ નામ આપી દેવામાં આવતા હોય છે અલગ અલગ નામથી એ લોકો જવાબદારી લઈ લેતા હોય છે તે વિશે શું કહેવું છે આપનું કે કેમ આ અલગ અલગ નામ દર વખતે આવે છે અને છતાં જાણે કે આ બધા અલગ અલગ નામોમાં સામ્યતા હોય અને ધ સિલેક્શન ઓફ ધ એમ કે શું કરવું કઈ રીતે ત્રાસવાદી હુમલાઓ કરવા એમાં પાછું સામ્ય એમાં એકદમ સિમ્પથીમાં કામ કરતા હોય એવું કેમ ખૂબ સરસ પ્રશ્ન છે આપનો મેં ત્યાં ઓપરેટ કર્યું છે અને એ રીતે જો તમને મારાથી અનુભવની વાત કરું તો થોડુંક બાલિશ લાગશે પણ આ ત્યાંની હકીકત છે કે જેમ ગુજરાતમાં આપણે નવરાત્રી કે પછી ગણપતિ મહોત્સવ આપણે ઉજવતા હોઈએ શેરીમાં ગલીમાં મહોલ્લામાં યુવકો હું શબ્દ નહીં કહું પણ યુવાનીના જોશમાં કંઈક કરવા માગતા હોય એક સરસ ગણપતિ મહોત્સવ કરવો હોય એટલે ફલાણું ફલાણું મિત્ર મંડળ એમ કરીને આયોજન કરે એકાદ વર્ષ ચાલે વિચાર એ જ હોય ઉત્સાહ એ જ હોય પણ ક્યારેક એમ જોવે કે ભાઈ ત્યાં જો કરીએ છીએ ને તો સારું આયોજન થાય છે બાકી બધી રીતે સરસ આયોજન રહી છે ગ્લેમર જાજુ છે એ ગ્લેમર જાજુ હોય એટલે બીજામાં જોડાય ત્રીજામાં જોડાય એઝ એફ એ લોકો ફ્રી તરીકે કામ કરતા હોય છે વિચાર એક જ છે પરિબળો બધા સમાન રહે છે કામ કરવાની પેટર્ન સેમ રહે છે પણ ફ્રી લાન્સિંગ કરતા કરતા અલગ જતા હોય છે આ ત્યાંની નરી વાસ્તવિકતા છે આતંકવાદ જાણે એક શરૂઆતમાં પાસ્ટ ટાઈમ હોબી જ્યારે તમે યંગ ટીનમાં હો છો ત્યારે એક જિંગોઇઝમ કે ગન લઈને ને ટ્રિગર હેપી એવા યુવકો નાના નાના સત્તર અઢાર વર્ષના છોકરાઓને તમે એકે ફોર્ટી સેવન આપીને એ રિસર્ચ ત્યાંની ગલીનો હીરો બની જતો હોય છે ત્યાંથી આ શરૂ થાય છે આગળ પછી એને વૈચારિક પરિબળ મળે છે ક્યારે કે જ્યારે એ લોકો ટ્રેનિંગ કેમ્પમાં જઈને આવે છે ત્યારે જેવું નવું સંગઠન બને એવા પાકિસ્તાની આર્મ ફોર્સીસ કે જે કોઈ મદદ કરે છે ને આપણે વખતો વખત જોતા આવ્યા છીએ કે એના રેડિયો સેટ્સ એના હથિયારોથી આ છોકરાઓ ઓપરેટ કરે છે અને આઈએસઆઈ અલગ રેડિયો સેટ અલગ ફ્રીક્વન્સીના અલગ રીતે કામ કરતા વેપન્સ એ આપે છે મુખવટું બદલતું રહે છે અંદરની સ્થિતિ એ જ રહે છે એટલે જેમ દિલીપભાઈએ પણ આગળ વાત કરીને પણ તમે પણ પોઈન્ટ આઉટ કર્યું તેમ ત્રાસવાદ કે એક સંગઠન આજે જૈશ એ કાલે બીજું કંઈ પછી ત્રીજું કંઈ એ નહીં આ ત્રાસવાદનો વિચાર વેન્ડલિઝમ અને આ થી બહાર આપણે કાઢીને જો તેના યુવકોને માટે કંઈક કરી શકશું હવે એ એક કન્સ્ટ્રક્ટિવલી થઈ શકે અને બીજું ઓપ્રેસિવલી થઈ શકે એ છે કે ટેરરિસ્ટ કેમ્પ ઉપર હુમલો કરો જેમાં આપણે કર્યો અને ત્રીજું આયામ કે ઇન્ટરનેશનલી ડિપ્લોમેટિકલી પાકિસ્તાનને એકદમ ખુલ્લું પાડીને અલગ કરવું અને એ ફાસ્ટ ફોરવર્ડમાં કરવું સિત્તેર વર્ષ જતા રહ્યા છે હવે આ બધું ફાસ્ટ ફોરવર્ડમાં કરવાની જરૂર છે

આઈએસઆઈમાં હવે નવો વડો આવ્યો છે ફૈઝ હમીદને મૂકવામાં આવ્યો છે લેફ્ટનન્ટ જનરલ મૂળે આઈએસઆઈમાં પહેલાં હતા અને પછી બીજાની બદલી થઈ હતી ફરી પાછા અત્યારે એને મૂકવામાં આવ્યો હોય એને મિલિટરીની ભાષામાં આપણી પાછામાં હાર્ડ હાર્ડલાઇનર મતલબ તોડફોડ કરી નાખનારો આઈએસઆઈનું કામ જ એ છે ભાંગફોડ કરવાનું એનો મતલબ એ થયો કે એ હવે કાશ્મીરમાં વધારે ભાંગફોડ કરવાની કોશિશ કરશે નવ મહિનામાં જૂના વડાને બદલીને નવા આઈએસઆઈના વડાને નિમવામાં આવ્યા છે કારણ કે જ્યાં પરિસ્થિતિ ઊભી થઈ છે જમ્મુ અને કાશ્મીરમાં એને પોતાનું અસ્તિત્વ બચાવવું હોય તો આયસઆઈ અટકચાળા કરવા જ પડે એટલે શું કરે છે કે લશ્કરે તૈબાના જે જૂના માણસો હતા એને કે તમે નવું નામ નામ કરો પ્રમાણે બની દો પાંચ છોકરાઓને એની સાથે જોડી દો અને નવું જૂથ કરીને કરો એટલે એમાં પડવાની જરૂર નથી એ કોઈ પણ નામે ચાલતો હોય એ ત્રાસવાદ છે આતંકવાદ છે એનો તમારે સામનો કરવો પડશે ગયા વખતે સરકારે ગયા વખતે પણ કહેતું કે અમારી નીતિ કડક છે અને પીડીપી સાથે મળીને કોશિશ એ કરી હતી કે એને કાબુમાં રાખવામાં આવે પણ વાસ્તવિકતા શું છે પુલવામાનો હુમલો થયો એના થોડા વખત પહેલાં જ હંસરાજ આહિરે જે આંકડા આપ્યા હતા સરકારે પોતે આપેલા આંકડા છે એકસો વધારો થયો છે આતંકવાદી ઘટનામાં જમ્મુ અને કાશ્મીરમાં એ કડક નીતિ હોવા છતાં આટલો બધો વધારો થયો છે હવે બીજી વાર સરકાર આવી છે આપણે રાહ જોઈએ નવા આંકડા આ ઓગણીસનું વર્ષ પૂરું થાય છે બે હજાર વીસનું વીસ વીસનું વર્ષ પૂરું થાય છે આ ઘટે છે કે વધારે ઘટે છે જૂનો અનુભવ એ છે સત્તર અઢારમાં હુમલાઓ બહુ વધી ગયા છે એને કારણે સૈનિકોની શહીદીની સંખ્યા પણ વધી ગઈ છે એટલે આપણે ચિંતાનું કારણ છે કે તમે ઝીરો ટોલરન્સ કરશો તો પણ આપણે ભોગવવાનું તો આવવાનું છે એટલે એ નીતિ બરાબર છે પણ હવે વળગીરો વાતચીત નહીં કરીએ એવું તમે ભૂતકાળમાં કીધું છે ભૂતકાળમાં અનેકવાર વાર આપણને અનુભવ થયો છે વાતચીત ન કરવાની વાત કર્યા પછી વાતચીત તો થાય છે એટલે હવે જોઈએ આ પાંચ વર્ષ દરમિયાન વાતચીત થાય છે કે નથી થતી અને ઝીરો ટોલરન્સની નીતિ એ નીતિ બરાબર છે

તો એટલા માટે આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક અને એર થી પાકિસ્તાનને ચોક્કસ એક ડર ઊભો કર્યો છે અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ પાકિસ્તાનને એક અલગ થલગ કરી દેવું એમને જે ટેરર ફંડિંગ થાય છે તો એના ઉપર રોક લાગે અને પાકિસ્તાનને પણ કારણ કે વારંવાર એક સૂચના સૂચવવામાં આવે છે કે આતંકવાદની પ્રવૃત્તિઓ ઓછી બંધ કરો બંધ કરો બંધ કરો પણ પાકિસ્તાનને એની ભાષામાં જ એમને જવાબ આપવો પડે એટલા માટે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર હંમેશા નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રસ્તાવને વળગી રહ્યા છે અને જ્યાં સુધી આતંકવાદના વિરુદ્ધમાં પાકિસ્તાન કામ નહીં કરે ત્યાં સુધી એમની સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે બીજું જોયું હશે કે જે એસઓસીની પણ નરેન્દ્રભાઈએ સખત શબ્દોમાં પાકિસ્તાનને સંદેશ આપ્યો કે જ્યાં સુધી તમે આતંકવાદ ઉપર કડક એક્શન નહીં લો ત્યાં સુધી કોઈ વાતચીત ભારત તરફથી નહીં થાય અને બીજું આપણે કહ્યું કે જ્યારે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે એટલે સ્વાભાવિક છે કે એક બંધારણીય કોઈ પણ સુધારા કરવા હોય તો રાજ્યસભામાં પણ એક બહુમતી જોઈએ તો હું વિપક્ષને પણ એક વિનંતી કરું છું કે આવું આપણા દેશને આગળ વધારવા માટે દેશની આ સુરક્ષાનો વિષય છે દેશનો આપણે પક્ષ પક્ષવાદી રાજનીતિથી ઉપર ઊઠી અને જ્યારે દેશના વિચાર દેશના હિત માટે વિચાર કરવાનો આવે તો આપ પણ એમને સપોર્ટ કરો અને આ જે કાયમી સમસ્યા જે જમ્મુ કાશ્મીરની છે એને આપણે સોલ્વ કરવામાં સફળ રહીએ તો આપની પણ વિપક્ષની તરીકેની જે ભૂમિકા છે એને યશસ્વી રીતે નિભાવો દિવ્યાબેન જ્યાં ક્યાંક પ્રશ્નો એ પણ ઊભો થાય છે કે જે રીતે આપણે ઘણું કે પાકિસ્તાન તરફ ક્યાંક સખત વલણ અપનાઈશું અને તેને કારણે પણ ક્યાંક

સ્વાભાવિક છે આપણે જવાનો જ્યારે શહીદ થાય તો એક રાષ્ટ્રભક્ત તરીકે એક દુઃખ થાય આપણે કે આપણા જવાન શહીદ થઈ રહ્યા છે એ ન થવા જોઈએ એના માટે જે પણ આપણી કડકમાં કડક એક્શન લેવા પડે આપણે લઈ રહ્યા છે આપણે પણ જોયું છે કે અલગાવવાદી અત્યાર સુધી જે આતંકવાદને પ્રેરિત કરતા તો એમની સુરક્ષાઓ પાછી હટાવાય છે એમના ઉપર પણ આપણે એક્શન લીધા છે અને ફ્રી હેન્ડની નીતિ ત્યાં આર્મીને ફ્રી હેન્ડ આપવામાં આવ્યું છે કે અત્યાર સુધી આર્મીના હાથને બાંધી દેવામાં આવતું હતું તો એમને ફ્રી હેન્ડ કામ કામ આપ્યું છે બુલેટ પ્રૂફ જેકેટ છે એ આપણે પ્રોવાઈડ કર્યા છે એટલે આપણે પણ પાકિસ્તાનની જે માનસિકતા છે એ જ્યાં સુધી એમને એ નહીં સુધારી શકીએ ત્યાં સુધી આતંકવાદના જે હુમલા છે એને રોકવા થોડાક અઘરા છે ના રોકી શકાય એવાની રોકવા ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકાર પ્રયત્ન કરશે જ પરંતુ એમની જ્યાં સુધી એમની કારણ કે એમનું કામ જ એ રહ્યું છે એમને એમના પ્રજાના ડેવલપમેન્ટ કરતાં ભારતમાં આ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદ આતંકવાદી હુમલા કેમ થાય એના માટે જ એનું આખું ફોકસ રહ્યું છે તો એના માટે એનડીએ સરકારમાં જે પણ લેવાનું થશે એક્શન લેશે અને ભવિષ્યમાં જે જમ્મુ કાશ્મીરની બેઝિક સમસ્યા છે એને આપણે હલ કરીશું આતંકવાદ ઉપર અમારી હંમેશા જીલો ટોલરન્સની નીતિ રહી છે અને આતંકવાદ એ દેશમાંથી જળમૂળમાંથી ખતમ થાય એ પ્રકારનું કામગીરી અમે કરીશું તો જે રીતે ક્યાંક આ સળગતું કાશ્મીર અને તેના મુદ્દાને લઈને આપણે ચર્ચા કરી કે હજુ પણ જે રીતે વાત કરું તો જમ્મુ અને કાશ્મીરની અંદર અને ક્યાંક નાના મોટા છમકલા જોવા મળતા જ હોય છે અને ક્યાંક લાગે કે પરિસ્થિતિ શાંત છે પરંતુ તેવામાં જ આતંકવાદીઓનો ક્યાંક હુમલો અને તેની અંદર આપણા જવાનો શહીદ થાય છે હવે પછીની પરિસ્થિતિ કઈ રીતે હશે અને જે રીતે અત્યારે સરકાર નવી આવી છે કયા પ્રકારેના નિર્ણય અત્યારે ગૃહપ્રધાન અમિત શાહ પર પણ જવાબદારી ક્યાંક જોવા મળશે કે કયા પ્રકારે અહીંયા નિર્ણય લેવામાં આવે છે તો આથી સમગ્ર મુદ્દાની ચર્ચા ધન્યવાદ દિવ્યાબેન દિલીપભાઈ અને જયદેવભાઈ અમારી સાથે ચર્ચામાં થેન્ક યુ જોડા મિત્રો હાલ જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર